કેમ છો મજામાં? આપણે છેલ્લે દાખલા નંબર 9 સોલ્વ કર્યો હતો 7.5 આની અંદર. હવે 10મો દાખલો છે 2x-3 upon x square minus 1 અને 2x plus 3 x square minus 1 2x plus 3 આવા પ્રકારની રકમ આપેલી છે. એટલે આપણને ખબર પડી ગઈ કે આ ઉચિત સમય વિધેય છે, કારણ કે અંશમાં એક જ ઘાત છે, અહીંયા 3 x ની મેક્સિમમ થાય એટલે આનું આંશિક અપૂર્ણાંક કરી શકાય. પણ આના બે અવયવ પડી શકે, ને પ્લસ હોત ને તો દ્વિઘાત અને સુરેખા, સુરેખ અને દ્વિઘાત થાત, એના છેદમાં સુરેખ અને બી એક્સ પ્લસ સી ના છેદમાં દ્વિઘાત. પણ અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 1 છે એટલે એના બે ભાગ પડી શકાય, અને બે ભાગ છે ને આ રીતે થાય 2x-3 છેદમાં આપણે બે ભાગ પાડીએ ને તો x-1 x+1 અને 2x+3 આવી રીતે 2x-3 x-1 x+1 2x+3 આવા 3 ભાગ પડે, આના બે અવયવ પડે. આ 3 સુરેખ છે એટલે સિમ્પલ આપણે ભાગ પાડવાના હોય તો 2x-3 એના છેદમાં x-1 x+1 અને 2x+3 આવી રીતે લખી, અને આને દરેક a ના છેદમાં x-1 b ના છેદમાં x+1 અને c ના છેદમાં 2x+3 આવી રીતે સિમ્પલ a b c ત્રણેય અવયવોની અંશમાં આવશે. આ આંશિક અપૂર્ણાંકના ભાગ પડી ગયા. હવે આનો લસાઅ લેશું એટલે આ બે a ને ગુણશે, આ બે b ને ગુણશે, આ બે c ને ગુણવાના છે, અને આનો છેદ છે ને એટલો જ આ લસાઅ આવશે એટલે પછી બે ઉડી જવાના છે. એટલે હું અહીંયા 2x-3 લખું છું, a ના ગુણાકારમાં આ બે અવયવ આવશે x+1 2x+3 પ્લસ b છે એના ગુણાકારમાં x-1 અને 2x+3 પ્લસ c ના છેદમાં x-1 અને x+1 આવી રીતે ભાગ. આ બે અવયવ આને ગુણશે, આ બે ભાગ આને ગુણશે, આ બે ભાગ આને ગુણશે. હવે આને વારાફરતી 0 બનાવી x ની કિંમતો ધારી લઈએ ને અને તો આપણને એબીસી ની કિંમતો મળે, અને આપણે એબીસી ની કિંમતો મેળવવા માંગીએ છીએ. તો x બરાબર હું 1 લઉં ને તો આ 0 થાય અવયવ, x બરાબર -1 લઉં તો આ અવયવ 0 થાય, અને x બરાબર -3/2 લઉં ને તો 2 ઉડી જાય અને -3+3 એટલે 0 થાય, બરાબર. તો આપણે આ 3 કિંમતો લેશું એટલે એબીસી આપણને મળી જશે. એટલે x બરાબર 1 લેતા, x બરાબર 1 લેશું એટલે અહીંયા 1 મૂકવું આપણે, તમારે અહીંયા 1 મૂકશો એટલે 2 × 2 − 1 એટલે −1, 3 કરીએ આપણે એટલે −1 મળશે. 2 − 3 એટલે −1, અહીંયા 1 લેવાથી આ પદ 0 થઈ જશે આખે આખું, 1 અહીં મૂકવાથી આ પદ પણ આખું 0. અહીંયા 1 મૂકી તો અહીંયા 2, અહીંયા 1 મૂકી તો 5, એટલે અલ્ટિમેટલી −1 = 10a થાય. તો a બરાબર આપણને −1/10 આ કિંમત મળશે a ની, આ a ની કિંમત આપણને મળી ગઈ. આવી જ રીતે x બરાબર −1 લઈએ આપણે, −1 તો અહીંયા −1 મૂકશું એટલે −2 + −3 એટલે −5 થશે. −1 મૂકવાથી અહીંયા −1 મૂકો તો આ કૌંસ 0 થાય, અને અહીંયા −1 મૂકો તો આ કૌંસ 0 થાય, બે આ પદ વધ્યું. તો અહીંયા −1 મૂકવાથી b, અહીંયા −1 મૂકવાથી −2, અને અહીંયા −1 મૂકો તો −2+3 એટલે 1 આવશે, એટલે અલ્ટિમેટલી −5 = −2b થશે, −2b આ પ્લસ થઈ જશે, અને b બરાબર 5/2 આપણને મળશે. આ 5/2 હવે આ બે કિંમતો લઈ x બરાબર મેં તમને વાત કરી હતી કે −3/2 આપણે મૂકવા પડશે, −3/2 લેતા આમાં કેટલા મૂકવાથી આ 0 થાય ખબર ન પડે, તો આપણી પાસે બીજો રસ્તો છે કે 2x+3 બરાબર પહેલા 0 લખવાના, 2x − 3 તો x − 3/2 આટલા મૂકો ને તો આનો જવાબ 0 થાય, આનો અર્થ આ થાય. એટલે આપણને મોઢે ન આવડે
तो जेने जीरो बनावा छे जेनी एक्स नी किंमत एना बराबर शून्य मूके ने एक्स मेळी लेवानो एटले माइनस थ्री बाय टू हूँ एक्स लईश माइनस थ्री बाय टू अहीं मूकशू आपणे तो टू टू उड़ी जशे एटले माइनस थ्री अने माइनस थ्री माइनस सिक्स थाय माइनस थ्री बाय टू अहीं मूकीश एटले जीरो थई जशे आपक माइनस थ्री बाय टू मूकीश जीरो थई जशे अहीं अमारे मूकवाना छे એટલે c માઇનસ થ્રી બાય ટુ માઇનસ વન માઇનસ થ્રી બાય ટુ પ્લસ વન આવા બે અવયવો પડવાના છે તો માઇનસ સિક્સ સી માઇનસ ફાઈવ બાય ટુ થશે આ બે લસા લ્યો તો બે ને ત્રણ પાંચ અને આ માઇનસ વન બાય ટુ આવશે માઇનસ વન બાય ટુ ટુ માઇનસ થ્રી માંથી ટુ કટ થાય એટલે માઇનસ સિક્સ સી પેલા તો પ્લસ થઈ જશે અને પાંચ ના છેદમાં ચાર થશે માઇનસ માઇનસ પ્લસ પાંચ એકુ પાંચ છેદમાં ચાર આ ચાર છે સી બરાબર માઇનસ સિક્સ ઇન્ટુ ફોર અપોન ફાઈવ થશે આ ફોર ગુણાકારમાં ફાઈવ છેદમાં એટલે ઓછા ચોવીસ ના છેદમાં પાંચ આ સી ની કિંમત થશે એટલે અંતે સી બરાબર આપણને માઇનસ ટ્વેન્ટી ફોર અપોન ફાઈવ આ કિંમત મળી ગઈ હવે આ ત્રણ કિંમત આપણને મળી જાય પછી આપણે આનું સંકલન કરવાનું હોય છે હવે આ ત્રણ કિંમતો મળી જાય પછી આનું સંકલન જે આપણે કરવાનું છે આપણે જોઈ શકીએ છીએ આનું સંકલન એ આ ત્રણેયનું સંકલન છે આ ત્રણેયનું સંકલન એટલે આપણે આની જગ્યાએ આનું સંકલન કરશું તો હવે આ કિંમતો એબીસી ની છે એ આ મૂકવાની આઈ બરાબર એ માઇનસ વન અપોન ટેન એના છેદમાં એક્સ માઇનસ વન ઇન્ટુ ડીએક્સ પ્લસ બી બી ની કિંમત આપણને મળેલી છે ફાઈવ બાય ટુ અપોન એક્સ પ્લસ વન ઇન્ટુ ડીએક્સ પ્લસ સી ની કિંમત આપણને મળી છે માઇનસ ટ્વેન્ટી ફોર અપોન ફાઈવ અપોન ટુ એક્સ પ્લસ થ્રી ઇન્ટુ ડીએક્સ આ સંકલિત આપણને મળી જાય એટલે આપણા દાખલાનો જવાબ મળી જાય તો હવે આને આગળ વધારી તો માઇનસ વન અપોન ટેન લોગ મોડ ઓફ એક્સ માઇનસ વન પ્લસ ફાઈવ બાય ટુ લોગ મોડ ઓફ એક્સ પ્લસ વન માઇનસ ચોવીસના છેદમાં પાંચ લોગ મોડ ઓફ ટુ એક્સ પ્લસ થ્રી પ્લસ સી પણ એક્સનો સો ગુણક છે અહીંયા છેદમાં આવે અલ્ટિમેટલી જવાબ થશે પેલા પ્લસ લખી આપણે આમ નામ રાખીએ તો પણ ચાલે લોગ મોડ ઓફ એક્સ પ્લસ વન માઇનસ વન અપોન ટેન લોગ મોડ ઓફ એક્સ માઇનસ વન માઇનસ આ છેદ ઉડી જશે બારના છેદમાં પાંચ લોગ મોડ ઓફ ટુ એક્સ પ્લસ થ્રી પ્લસ સી આ દાખલાનો જવાબ આવશે તો આવી રીતે સિમ્પલ આ બાબત હતી અને એબીસી ની કિંમતો આપણે મેળવી લીધી એબીસી ની કિંમતો મળવામાં સી ની કિંમત છે મૂકવામાં અહીંયા ભૂલ થવાના ચાન્સ છે એટલે તમારે ખાસ આ કિંમતોનો સાદરૂપ આપો અત્યારે ધ્યાન રાખવાનું છે આમાં ભૂલ થવાનો એરિયા છે ને આટલો છે કિંમતો મળી ગઈ પછી દાખલામાં કોઈ ભૂલ થવાની નથી એના પછીનો દાખલો આપણે જોઈએ નેક્સ્ટ હવે દાખલા નંબર દસ આપણે કર્યો અગિયાર નંબરનો દાખલો ફાઈવ એક્સ અપોન ઇલેવન નંબર ફાઈવ એક્સ અપોન એક્સ પ્લસ વન અને એક્સ સ્ક્વેર માઇનસ ફોર ઇન્ટુ ડીએક્સ આવો દાખલો છે તો સિમ્પલ આના અવયવ પડી જશે આપણે હમણાં જ દાખલો કર્યો હવે ફાઈવ એક્સ અપોન એક્સ પ્લસ વન આના બે અવયવ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ જો અવયવ પડતા હોય તો અવયવ પાડી જ દેવાના છે
જેના કારણે દાખલો ગણવામાં આપણને ઈઝી થઈ જાય. તો હવે આનો આપણે આંશિક અપૂર્ણાંક કરશું, કારણ કે છેદમાં એક્સ ની ઘાત અંશ કરતા વધુ છે, એટલે આ છે એ સમય વિધેય થવાનું છે. અને 5x અપોન x પ્લસ 1 x માઇનસ 2 x પ્લસ 2 એવી રીતે આવશે. આ તો a ના છેદમાં x પ્લસ 1, b ના છેદમાં x માઇનસ 2, c ના છેદમાં x પ્લસ 2, કારણ કે દરેક અવયવ સુરેખ અવયવ છે અને એના અંશમાં a b c આ રીતે જ ક્રમ આવે છે, રાઈટ. તો હવે આનો લસા લેશું તો આ બે આને ગુણશે, આ બે આને, આ બે આને ગુણવાના, આ બે આને ગુણવાના, જે આપણો જે રૂલ છે મુજબ. તો અહીંયા 5x, કારણ કે એનો છેદ છે ને આનો છેદ સરખા થવાનો એટલે ઉડી જવાના છે, એટલે a ના ગુણાકારમાં આ બે નો ગુણાકાર આવશે, એટલે x માઇનસ 2 x પ્લસ 2, b ના ગુણાકારમાં આ બે આવશે x પ્લસ 1 x પ્લસ 2, પ્લસ c ના ગુણાકારમાં x પ્લસ 1 અને x માઇનસ 2 આવી રીતે થશે. આ બે c ને ગુણશે, આ બે b ને ગુણશે, આ બંને, આ બંને a ને ગુણશે. આ રીતે આપણે આનો લસા છે ત્રણેય પદ આવે જે સામેની બાજુ પણ છે જ, એટલે બે ઉડી જવાના છે. હવે x ની જુદી જુદી કિંમતો લઈ અને આપણે abc ની કિંમતો મેળવશું. તો x બરાબર હું માઇનસ 1 લઉં તો આ 0 થાય, x બરાબર 2 લઉં તો આ 0 થાય, x બરાબર માઇનસ 2 લઉં તો આ 0 થાય. એટલે x બરાબર માઇનસ 1 લેતા, x બરાબર હું માઇનસ 1 લઉં તો અહીંયા x ને 5 વડે ગુણવાના છે, એટલે આ થશે માઇનસ 5. 5 હવે x બરાબર માઇનસ 1 હું અહીંયા મૂકીશ ને એટલે આખી આ પદ 0 થઈ જશે. x બરાબર માઇનસ 1 અહીંયા મૂકીશ એટલે આખું પદ 0 થઈ જશે. અહીંયા મૂકવાથી આપણને કિંમતો શું મળે જોઈએ, માઇનસ 1 મૂકીએ તો માઇનસ 2 અને માઇનસ 1 માઇનસ 3, અહીંયા માઇનસ 1 મૂકો તો પ્લસ 1 થાય, એટલે અલ્ટિમેટલી માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 એ થાય. અને અલ્ટિમેટલી એ બરાબર 5 ના છેદમાં 3 આવે, એ બરાબર 5 ના છેદમાં 3, આ એ ની કિંમત આપણને મળે છે. હવે x બરાબર 2 લઈએ આપણે, x બરાબર 2 લેતા અહીંયા 2 મૂકશું તો 5 ગુણ્યા 2 એટલે 10 થશે. 2 અહીંયા મૂકવાથી આખું પદ 0 થશે, 2 અહીંયા મૂકવાથી આ પણ આખું પદ 0 થશે. અહીંયા 2 મૂકવાથી શું થાય છે જોઈએ છે, અહીંયા 2 મૂકવાથી 2 ને 1 3 અને અહીંયા 2 મૂકવાથી 2 ને 2 4, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ 10 બરાબર 12 બી થશે, 5 અને 6 આવશે એટલે બી બરાબર, અને અડધા અડધા કરી નાખો છેદ ઉડી જાય છે, 5 ના છેદમાં 6 આવશે, અને અડધા 10 અને અડધા 6 અને અડધા 5 અને આના અડધા 6, એટલે આ બી ની કિંમત આપણને મળી ગઈ. હવે સી ની કિંમત, એક્સ બરાબર માઇનસ 2 લેતા, એક્સ બરાબર માઇનસ 2 લઈએ તો અહીંયા થશે માઇનસ 10, માઇનસ 2 લેવાથી આ પદ 0 થાય, આ પદ 0 થાય, આ પદ બચી જશે. તો સી માઇનસ 2 લેવાથી અહીંયા માઇનસ 1 આવે, માઇનસ 2 લેવાથી અહીંયા માઇનસ 4 આવે, તેથી માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ સી, અહીંયા આવશે 4 જ આવશે, આ બે નો ગુણાકાર પ્લસ 4 થાય, આના છેદમાં આવે 5 દ્વિતીયાંશ થશે, એટલે સી ની કિંમત માઇનસ 5/2 થશે. આ આપણને કિંમતો મળી છે, બરાબર. ઓકે, હવે આ એબીસી ની કિંમતો મળી જાય પછીનું સ્ટેપ આપણે સંકલન કરવાનું હોય છે. આનું સંકલન કરીએ એનો મતલબ આનું સંકલન થાય, એટલે આનું સંકલન આવી રીતે 5x અપોન x પ્લસ 1 x માઇનસ 2 x પ્લસ 2 ઇન્ટુ dx, એને કઈ રીતે લખી શકાય, તો કે a ના છેદમાં a એટલે 5/3, એના છેદમાં 5/3, એના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ dx, પ્લસ b ના છેદમાં 5/6 અપોન x માઇનસ 2 ઇન્ટુ dx, પ્લસ c એટલે માઇનસ 5/2 અપોન x પ્લસ 2 ઇન્ટુ dx. આવી રીતે આના 3 ભાગ પડી જશે, અને આનું પદવાર સંકલન કરીએ આપણે તો 5/3 12 આવી જશે, 1 અપોન x પ્લસ 1 ઇન્ટુ dx,
प्लस फाइव अपॉन सिक्स वन अपॉन एक्स माइनस टू इंटू डीएक्स माइनस फाइव बाई टू संकलन में वन अपॉन एक्स प्लस टू इंटू डीएक्स आवी रीते थशे। त्रणेय पद में अचळ ने बार लई लीधा तो फाइव बाई थ्री लॉग मोड ऑफ एक्स प्लस वन प्लस फाइव बाई सिक्स लॉग मोड ऑफ एक्स माइनस टू माइनस फाइव बाई टू लॉग मोड ऑफ एक्स प्लस टू प्लस सी। हवे आगळ सदरूप आपी शकाय नथी एटले अहींया आ दाखलो पूरो थई गयो छे। बस सीम्पल एबीसी मेळवानी जे वात छे आने सेंटर में राखवानी छे। कई रीते तमे स्मार्ट वे थी कया स्मार्ट वे थी एबीसी मेळवो छो અને અહીંયા આ પોર્શન છે જે એબીસી મેળવવાનો એમાં સ્પીડ દાખલો ગણવાની એકદમ ઓછી કરી નાખવાની છે તમારે। આના પછી દાખલો ગણીએ આપણે પછીનો દાખલો આપણે દાખલા નંબર બાર આપણે ગણવાનો છે। એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ વન એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન। અહીંયા રકમ વાંચતા જ આપણને ખબર પડશે કે અંશની ઘાત છેદની ઘાતથી વધુ છે એટલે અસમય વિધેય થશે એને સમય આપણે બનાવવું પડે। તો છેદ જેવો અંશ બનાવી તો પહેલું પદ છે ને એક્સ સ્ક્વેર બનાવવું હોય તો કઈ રીતે બને તો કે એક્સ સ્ક્વેર લખી નાખ અમે પહેલું પદ એક્સ સ્ક્વેર જેવું બનાવવું હોય તો આને કઈ રીતે લખાય તો કે ક્યુબ માંથી એક એક્સ બાર લઈ લ્યો અને માઇનસ વન છે ને એમને લખી નાખવાના। હવે હિસાબ કરવાનો એક્સ ક્યુબ પહેલું પદ ઓકે પહેલું પદ એક જ સેટ કરવાનું એક્સ ક્યુબ માઇનસ એક્સ પણ અહીંયા કેટલા છે તો કે પ્લસ એક્સ તો માઇનસ એક્સ માં હું ટુ એક્સ ઉમેરું ને તો પ્લસ એક્સ થાય અને પ્લસ વન આ રીતે આનું વિસ્તરણ થયું। આનો હિસાબ કરો તો એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ ટુ એક્સ એટલે એક્સ અને પ્લસ વન રકમ બદલવી જોઈએ નહીં અને અંશના દરેક પદના છેદમાં છેદ આપણે લખવાનો આના છેદમાં આના છેદમાં આના છેદમાં। હવે કઈ રીતે બનશે તો કે ભાઈ એક્સ પછી આના છેદમાં લખો એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન પ્લસ ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન। આ ત્રણ પદ છે ત્રણેય પદના છેદમાં છેદ મૂકી દીધો। હવે ત્રણેય પદનો આ ઉડી જશે એટલે આનું સંકલન થશે એક્સ ઇન્ટુ ડીએક્સ બીજું ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન ઇન્ટુ ડીએક્સ અને ત્રીજું વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન બીજા સંકલિતમાં બીજા સંકલિતમાં એક્સ સ્ક્વેર માઇનસ વન બરાબર ટી આદેશ લેતા આવી ગયું છે આનું વિકલન અંશમાં છે તો આનું વિકલન થશે ટુ એક્સ આનું ઝીરો આનું ડીટી બાય ડીએક્સ થાય ડીએક્સ આ બાજુ અને ડીટી। હવે કઈ રીતે લખી શકાય તો કે ભાઈ એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ ટુ એક્સ ડીએક્સ ની જગ્યાએ ડીટી આવશે આની જગ્યાએ આપણે ટી ધાર્યો છે એટલે ટી આવશે પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન ઇન્ટુ ડીએક્સ આવી રીતે આપણે લખવાનું થઈ છે। તો હવે એક્સ આનું સંકલન શું થાય તો કે આનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ થાય પ્લસ આનું સંકલન લોગ મોડ ઓફ ટી થાય વન અપોન ટી નું લોગ મોડ ઓફ ટી થાય પછી વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન છે વન અપોન ટુ એ લોગ મોડ ઓફ એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન પ્લસ સી આનો જવાબ થશે। આનો વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વન અપોન ટુ એ લોગ મોડ ઓફ એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન આ ફોર્મ્યુલા છે તો અલ્ટિમેટલી આપણે ક્યાં પહોંચ્યા તો કે એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ લોગ મોડ ઓફ
टी नी किंमत आपणे जे लीधी छे x स्क्वायर माइनस वन टी नी किंमत छे, आ टी नी जग्याए x स्क्वायर माइनस वन मूकी दियो अने वन अपॉन टू लॉग मोड ऑफ x माइनस वन अपॉन x प्लस वन प्लस सी थशे। आया प्रोबेबली आपणा દાખલાનો જવાબ આવી ગયો છે, રાઈટ? તો આ એકદમ અસમય વિધેય હતું એટલે એને સમયમાં ફેરવી નાખ્યું અને પછી આપણે છેદ જેવો અંશ બનાવી નાખ્યો, બાકીનામાં તો અંશ કરતા છેદ મોટો છે। અહીંયા એક સૂત્ર આવી ગયું, અહીંયા અને અહીંયા છેદનું વિકલન અંશ છે, લોગ મોડ ઓફ છેદ ડાયરેક્ટ લખો તો પણ ચાલે। આ રીતે દાખલો પૂરો થાય છે, આના પછીનો દાખલો આપણે ગણીશું। दाखला नंबर थोड़ा बार पूरो करो, तेरमो दाखलो टू अपॉन वन माइनस एक्स अने वन प्लस एक्स स्क्वायर, वन प्लस एक्स स्क्वायर तेर नंबर नो दाखलो था सर। टू अपॉन वन माइनस एक्स अने वन प्लस एक्स स्क्वायर अभी रकम आपने आपी है। सिंपल आना भाग छे, एमा तमे वन माइनस एक्स सुरेखा भी हो छे, एले या हो छे, आया द्विघात छे, एले बी एक्स प्लस सी आनो अंश आवे, आपणे जे पांच नियमों सीखा था, एमानो नियम छे, अने आया ये वन प्लस एक्स स्क्वेर ने बदले एक्स स्क्वेर प्लस वन लखीए तो कोई प्रॉब्लम नथी। सिंपल आनु डिविजन आ रीते थशे। हवे आपणे लसा लई टू आ छेद से ने यहाँ लसा लेवा थी आवानो छे, एटले हूँ लखतो नथी, ए एक्स स्क्वायर प्लस वन प्लस बी एक्स प्लस सी इंटू वन माइनस एक्स, आने गुणे छे आने गुणे छे बी एक्स प्लस सी वन माइनस एक्स। तो हवे आपणे अहीं एक वन मूकवाथी आ पद जीरो थाय छे, एटले हूँ पहेला ई મેળવી લઉં છું, એક્સ બરાબર વન લેતા અહીંયા તો ટુ જ રે, અહીંયા વન લેવાથી ટુ એ થશે, અહીંયા વન લેવાથી આખું પદ જીરો, તેથી એ બરાબર વન થાય એવી એક કિંમત આપણને મળી શકે, એ બરાબર વન થાય એવી। હવે અહીંયા એક્સની કોઈ પણ કિંમત મૂકવાથી આ જીરો થાય એમ નથી, એટલે આપણે શું કરશું તો કે ભાઈ આપણે આ કાઉન્સને ખોલી નાખશું, જ્યારે આવા કિંમતો બધી ન મળે ત્યારે કાઉન્સનું સાદરૂપ આપી દઈએ। ए एक्स स्क्वायर प्लस ए, ए एक्स स्क्वायर प्लस ए बी एक्स, आ बे ने गुणशे, बी एक्स माइनस बी एक्स स्क्वायर पछी सी बने ने गुणशे, सी माइनस सी एक्स। हवे एक्स स्क्वायर वाला एक्स वाला ने अचर पद आने भेगा करी टू बराबर ए माइनस बी एक्स स्क्वायर, आ बे पद एक्स स्क्वायर ना सहगुणको छे, प्लस अहीं बी माइनस सी આ એક્સ વાળા પદ છે, અચળ પદ છે એ અને સી, એ પ્લસ સી અહીંયા બે છે તો અચળ પદ જ અહીંયા આપેલું છે, બાકીના સો ગુણકો તો છે જ નહીં એક્સ સ્ક્વેર ના એક્સ ના, એટલે આપણે સો ગુણકો સરખાવીએ, સો ગુણકો સરખાવતા એ માઇનસ બી છે એ એક્સ સ્ક્વેર નો સો ગુણક છે, પણ અહીંયા તો છે જ નહીં પદ એટલે ઝીરો, બી માઇનસ સી છે એક્સ નો સહગુણ પણ અહીં એક્સ વાળું પદ જ નથી એટલે શૂન્ય, અને એ પ્લસ સી છે એ બે આવશે, એ બે આવશે કારણ કે અચળ પદ અહીંયા છે। હવે એ બરાબર વન અહીંયા મૂકો, એ બરાબર બી થાય, આમાં એની કિંમત અહીંથી મૂકીએ આપણે તો વન બરાબર બી થાય, એટલે બી બરાબર વન આવ્યા, અને બી અહીં મૂકી દો, બી ની કિંમત, બી ની કિંમત બી બરાબર સી માં મૂકતા અહીં મૂકી દો, બી બરાબર સી થાય, આ સમીકરણ એમાં બી બરાબર વન મૂકો તો સી બરાબર પણ વન થાય, અલ્ટિમેટલી એ બી સી ત્રણે ત્રણ વન આવશે, અને એની કિંમત હવે મારે આ લખવાને બદલે હું આ લખવાનો છું, એટલે સંકલનમાં આની કિંમતો પણ મૂકતો જઈશ, આનું સંકલન કરીએ એટલે એ એના છેદમાં વન માઇનસ એક્સ ડીએક્સ પ્લસ
bx plus c ના છેદમાં x square plus 1 into dx. તો a છે એ 1 છે અહીંયા, તો 1 upon 1 minus x into dx plus bx plus c છે, તો b ને c બે એક જ છે, એટલે x plus 1 upon x square plus 1 into dx થશે. આ હવે આના પાછા બે ભાગ પડશે, અંશમાં બે પડશે, અંશના દરેક પદના છેદમાં છેદ લખી શકાય dx પ્લસ x ના છેદમાં x square plus 1 into dx પ્લસ 1 upon x square plus 1 into dx. આ અમારે 2x બનાવવા પડે, કારણ કે છેદનું વિકલન અંશ થાય તો 2x થાય છે, એટલે 2 વડે ગુણી ભાગી નાખ્યા. બીજા સંકલિતમાં x square plus 1 બરાબર t આદેશ લેતા, આ આદેશ લઈ લઈએ આપણે, તો એનું વિકલન થશે 2x dx is equal to dt. આ હમણાં આવી ગયેલું છે, અલ્ટિમેટલી આ છે 1 upon x minus, sorry, 1 minus x dx plus 1 by 2 અંશમાં dt છેદમાં t plus 1 upon x square plus 1 into dx. આવું લખી શકાય. r બે ને બદલાવી નાખું ને, x minus 1 કરી નાખું, અહીંયા માઇનસ આવે. આનું સંકલિત કરવું ઈઝી પડે એટલા માટે, બીજો કોઈ અર્થ નથી. તો માઇનસ લોગ મોડ ઓફ x માઇનસ 1 1 બાય 2 લોગ મોડ ઓફ t પ્લસ આનું જે સંકલન છે એ ટેન ઇન્વર્સ x થાય, કારણ કે એનું વિકલન 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર થાય. તો હવે આપણે પેલા આ પદ લખીએ છીએ 1 બાય 2 લોગ મોડ ઓફ t ની કિંમત જે છે એ x સ્ક્વેર પ્લસ 1 છે, લોગ મોડ ઓફ x સ્ક્વેર પ્લસ 1 બાય 2 માઇનસ લોગ મોડ ઓફ x માઇનસ 1 આ પદને અહીંયા લખ્યું પ્લસ ટેન ઇન્વર્સ x પ્લસ c આ દાખલાનો જવાબ થશે. ફરીથી સરસ દાખલો છે, સિમ્પલ છે, આ નિગાત હતું. અહીંયા પાછું જોઈ લઈએ, માઇનસ હોત તો આના બે અવયવ પડી જાય, પણ પ્લસ છે એટલે આ નિઘાત હોય તેનો અંશ બી એક્સ પ્લસ સી જેવો આપણે લખવો પડે. એબીસી ની કિંમતો આપણે મેળવી છે, એકદમ સરળ છે અને બાકી આમાં કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે 14 નંબરનો દાખલો ગણીએ છીએ. x minus 1 upon x plus 2 all square, x plus 2 all square સુરેખ ના છેદમાં કૌંસ ઉપર વર્ગ છે, આના ભાગ પર બહુ સિમ્પલ છે, x plus 2 b ના છેદમાં પોતે વર્ગ વાળું, એક વર્ગ વગરનું એક વર્ગ વાળું પદ, આનો વર્ગ આના ભાગ આ રીતે પાડી શકાય, આપણે શીખી ચૂક્યા છે ઓલરેડી. તો અહીંયા શું આવશે, તો કે 3x માઇનસ 1 આનો લસા આ જ થશે, એટલે આવા એક કૌંસ વડે આને a ને ગુણવા પડે, એટલે x પ્લસ 2 પ્લસ b અને કાંઈ વડે ગુણવાની પડે બરાબર, એટલે પ્લસ b જ રહેશે. પછી આનો લસા છે અને આનો લસા બે ઉડી જશે, એટલે આપણે અહીંયા પહોંચ્યા છીએ. એટલે સિમ્પલ બાબત એ છે કે x બરાબર માઇનસ 2 લઈએ આપણે તો આ કાઉન્ટને હું 0 બનાવી શકું, તો મને એક કિંમત મળે. માઇનસ 2 લ્યો તો માઇનસ 6 માઇનસ 1 એટલે માઇનસ 7 થાય, માઇનસ 2 લેવાથી માઇનસ 6 માઇનસ 1 7 આ ગયું બી, એટલે આપણને બી છે ને એ માઇનસ 7 મળશે, બી માઇનસ 7. હવે કાઉન્સ છોડી નાખીએ, 3x માઇનસ 1 ax પ્લસ 2a પ્લસ બી, ax પ્લસ 2a પ્લસ બી સહગુણકો સરખાવતા અને સરખાવી તો x નો સહગુણક a છે અને અહીંયા x નો સહગુણક 3 છે, 3 છે અહીં, x નો સહગુણક a છે અહીં, x નો સહગુણક 3 છે અને 2a પ્લસ b બરાબર માઇનસ 1 આ અચળ છે અને અહીં અચળ છે. હવે a 3 અહીં મૂકો
तो त्रण दू छ अने बी ओछा सात मूको तो माइनस वन आवी जशे। एनो मतलब आपणने बे किंमतो ऑलरेडी मळी गई छे, आ हिसाब करवानी कोई जरूर नथी। ए ओछा सॉरी ए त्रण छे अने बी आपणा ओछा सात छे। हवे आ किंमतो अहीं मूकी दऊं छुं। आनु संकलन करो के आनु संकलन करो गणित ने काई थातुं नथी। ए नी किंमत त्रण एना छेदमां एक्स प्लस टू इंटू डी एक्स प्लस बी नी किंमत माइनस सेवन अपॉन एक्स प्लस टू एनो स्क्वायर इंटू डी एक्स थशे। अभी रीते आनु संकलित आवशे। हवे आने आ तो एमनेम रहेशे त्रण वन अपॉन एक्स प्लस टू इंटू डी एक्स माइनस सेवन। આને હું અંશમાં લઈ જાઉં તો એક્સ પ્લસ ટુ ની માઇનસ ટુ ઘાત થાય। આના માટે આદેશ પણ લઈ શકાય, આદેશ ન લેવો હોય તો ડાયરેક્ટ તમે અંશમાં લઈ જાઓ તો પણ ચાલે। થ્રી આનું સંકલન થશે લોગ મોડ ઓફ એક્સ પ્લસ ટુ માઇનસ સેવન। લોગ આનું સંકલન થશે, આમાં એક ઘાત ઉમેરશું આપણે, એટલે એક્સ પ્લસ ટુ ની માઇનસ વન ઘાત છેદમાં માઇનસ વન ઘાત પ્લસ સી થશે। તો થ્રી લોગ એક્સ પ્લસ ટુ આ માઇનસ અહીંયા આવશે એટલે આને પ્લસ બનાવશે, સેવન આવશે છેદમાં આ એક્સ પ્લસ ટુ આવી જશે એની એક ઘાત પ્લસ થઈ જશે, આ માઇનસ ઘાત હતી પ્લસ ઘાત થઈ જશે પ્લસ સી। આ દાખલાનો જવાબ થવાનો છે તમારો, રાઈટ। તો આપણે ચૌદ દાખલા સુધી ગયા, પાંચ દાખલાનો અભ્યાસ કર્યો। આગળના લેક્ચરમાં આગળ આપણે ધીમે ધીમે વધતા જશું। અને હોમવર્ક બરાબર કરજો, એવું બની શકે કે હોમવર્ક તમે આપ્યું હોય પણ અમે જોઈ ન શક્યા હોય વ્યસ્ત શેડ્યુલમાં, તો તમારે એ ટેન્શન લેવાનું નથી, હોમવર્ક નથી જોવાનું, તમારે હોમવર્ક કર્યું છે અને પાકું કરવાનું છે ને એમાં ધ્યાન દેશો, એ આવડી જવું અગત્યનું છે। હોમવર્ક જોવાય કે ન જોવાય એ મહત્વની મેટર નથી, અમે જોઈ છીએ વહેલા મોટો શેડ્યુલ થાય તો ન પણ થાય રહી જતું હોય તો તમારે એમાં ધ્યાન દેવાની જરૂર નથી, જોવાનું નથી જોવાનું ક્યારે જોવાનું હવે શું થશે ને એમાં ચિંતા કરવાની જરૂર નથી। હોમવર્ક એટલા માટે આપવામાં આવે છે દાખલા તમને આવડી જાય, અને તમને દાખલા આવડી જાય એ મહત્વની બાબત છે। થેન્ક યુ, આભાર।